ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આપણે ચિત્રકામની અંદર ભાજીત્ર શીખી ગયા બરોબર ત્રિકોણની અંદર ભાજીત્ર આપણે બે શીખ્યા તો આજે ત્રિકોણની અંદર જ ભાજીત્ર શીખવાનું છે ત્રિકોણ દોરતા મે બધાને શીખવી દીધો છે મેં તમને કીધું હતું કે એક ફૂટપટ્ટી લેવાની અને ત્રિકોણ 0 થી લઈને જ્યાં સુધી 15 નું માપ છે એનાથી વધારે પણ તમે લઈ શકો છો બરોબર એ રીતે તમારે ત્રિકોણ બંને બાજુ સરખા માપ લઈ અને દોરવાનું છે અને એ રીતે ત્રિકોણ દોરવાનો છે હવે આ રીતે તમારે બધાએ ત્રિકોણ દોરવાનું છે મેં આગળ પણ તમને શીખ્યું હતું કે ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ દોરવાનું છે તો આપણે ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ દોરવાનું છે તો આ રીતે માપ લઈ લેવાનું તો અહીંયા હું માપ લઈ લઉં છું અને જીરો થી સાત સુધીનું માપ લઉં છું બરોબર આ બાજુ પણ જીરો થી સાત સુધીનું માપ લઈશ આ રીતે આપણે ત્રિકોણની અંદર ત્રિકોણ દોરવાનું છે આગળ પણ મેં તમને શીખવ્યું હતું કે ત્રિકોણની અંદર કેવી રીતે દોરવાનું તો આ બંનેના માપ સરખા કરી અને વચ્ચે ત્રિકોણ દોરવાનું છે હવે અહીંયા શું કરવાનું છે તો અહીંયા ત્રણેય ભાગમાં હવે આ ઉપરનો જે ભાગ છે તો અહીંયા થી પણ હું અહીંયા ત્રિકોણ કરી દઈશ એને આ રીતે બરોબર એવી જ રીતે આ ભાગને પણ હું ત્રિકોણ કરી દઈશ પછી આ ભાગને પણ આ ત્રણેય ભાગમાં આપણે ત્રિકોણના એ રીતે દોરવાના છે તો અહીંયા એક બે ત્રણ અને ચાર ત્રિકોણ થઈ ગયા અને એક મોટો ત્રિકોણ આ રીતે તમારે ત્રિકોણની અંદર દોરવાનું છે તો હવે આપણે આની અંદર રંગ પૂરવાનો છે તો પહેલા તમારે સરસ રીતે ત્રિકોણ દોરવાનો એની અંદર બીજો ત્રિકોણ દોરવાનો બરોબર અને પછી જે આ ઉપરની સાઈડે અહીંયા આ બાજુ અને જે ત્રણ ખૂણા છે ત્રિકોણના ત્રણેય બાજુ છે એ ત્રણેય બાજુ પણ આપણે અહીંયાથી ત્રિકોણનો આકાર એને આપવાનો છે અહિયાં થી ત્રિકોણ નો રંગ પૂરી વચ્ચે વાળો જે ત્રિકોણ છે એમાં રેડ બરોબર લાલ કલરને ઓળખો છો ને આને લાલ કલર કહેવાય અને ધીમા હાથે પેલા આપણા લાઇન કવર કરી દેવાની બધી બાજુથી એટલે કલર બહાર જાય નહીં અને એ રીતે આખા ત્રિકોણની અંદર લાલ કલર પૂરવાનો છે હવે આખા ત્રિકોણની અંદર મેં લાલ કલર પૂરી દીધો છે હવે જે આજુબાજુના ત્રિકોણ છે ને એની અંદર આપણે ગ્રીન કલર પૂરીશું કયો કલર પૂરીશું ગ્રીન કલર એટલે કે લીલો કલર તો આ લીલો કલર આ ત્રણેય ત્રિકોણમાં એક જ સરખો હું પૂરીશ બરોબર તો આ રીતે એક જ સરખો આપણે ત્રિકોણની અંદર ત્રણેય ત્રિકોણમાં એક જ રંગ પૂરવાનો છે હવે આ રીતે જો મેં ત્રણેય ત્રિકોણની અંદર ગ્રીન કલર પૂરી દીધો છે હવે હવે જે વચ્ચેનો ભાગ બાકી રહ્યો છે એની અંદર આપણે પીળો કલર પૂરીશું હવે આ પીળો કલર છે બરાબર પીળો કલર બધા ઓળખો છો ને તો પીળો કલર છે હવે પીળો કલર આપણે એક બે અને આ ત્રણેય આખા ભાગમાં પીળો કલર જ કરવાનો છે તો આ રીતે મેં જેમ કીધું પહેલા શું કરવાનું લાઈનને કવર કરી લેવાની એટલે કલર બહાર જાય નહીં અને પછી ધીમા હાથે આ રીતે પૂરવાનો છે તો આ રીતે મેં જે ત્રણેય ભાગ છે એની અંદર કયો કલર પૂર્યો પીળો કલર અને જે ત્રણ આજુબાજુ ત્રણ બાજુમાં જે ત્રિકોણ દોર્યા છે એની અંદર લીલો કલર અને વચ્ચે લાલ કલર પૂર્યો છે તો આ રીતે તમારે ત્રિકોણની અંદર કલર છે તમે મનગમતા કલર પણ પૂરી શકો છો હવે શું કરવાનું છે તો બોર્ડર કરવાની છે આખો જે ત્રિકોણ દોર્યો અને અંદર જે લાઇન કરી છે અંદર જે ત્રિકોણની લાઈનો છે આજુબાજુ એ ત્યાં આગળ આપણે હવે બોર્ડર કરીશું આ રીતે બ્લેક કલરની સ્કેચ પેન થી તમારે બોર્ડર કરી દેવાની છે અને આ રીતે તમારે ડ્રોઈંગ બુકની અંદર ત્રિકોણની અંદર ભાત ચિત્ર દોરવાનું છે અંદર ત્રણ અલગ અલગ ત્રિકોણ દોરવાના છે એટલે કે વચ્ચે ત્રિકોણ દોરવાનું છે આજુબાજુ જે બાજુઓ છે ત્યાં પણ ત્રિકોણનો આકાર આપવાનો છે તો આ ચિત્ર તમારે તમારી ડ્રોઈંગ બુકમાં દોરવાનું છે ને એની અંદર તમારે તમારા મનગમતા રંગ પૂરવાના છે તો હવે ફરીથી મળીશું નવા વિડીયોમાં બાય